all, I am thankful to the Ladies Wing of Chamber of Commerce for participating in સ્કૂલમાં જ્યારે નાની હતી ત્યારથી સમર કેમ્પમાં વિવિધ વિવિધ એક્ટિવિટીમાં મને પાર્ટિસિપેટ કરવાનો શોખ હતો. હોકી, વોલીબોલ, બાસ્કેટબોલ જેવા તો લિસ્ટમાં નામ દર વખતે આવતા જ હતા, પણ જ્યારે થર્ડ સ્ટાન્ડર્ડમાં હતી ત્યારે લિસ્ટમાં એક નવું નામ જોવા મળ્યું, ટાઇક્વોન્ડો. ટાઇક્વોન્ડો વિશે પહેલા એટલી અવેરનેસ નહીં હતી, ખબર બી નહીં હતું કે ટાઇક્વોન્ડો શું છે, પણ નવું નામ જોઈને એમ એક્સાઇટમેન્ટ જાગી કે ના પપ્પા આ વર્ષે તો આ જ એક્ટિવિટી કરા. એટલે પપ્પાને કીધું કે આ વખતે સમર કેમ્પમાં મને આ એક્ટિવિટીમાં મૂકો. મમ્મી પપ્પા પહેલેથી જ બહુ સપોર્ટિવ રહ્યા છે, પપ્પાએ મને સમર કેમ્પમાં એ એક્ટિવિટીમાં મૂકી. મારા કોચ પમી શાહ, એમને મારું એક્ટિવિટીમાં રસ જોઈને પપ્પાને મને પર્સનલ ટ્રેનિંગ માટે સજેશન કર્યું કે આ છોકરીને તમે આગળ પર્સનલ ટ્રેનિંગમાં મૂકો. પર્સનલ ટ્રેનિંગમાં ગયા પછી ટાઇક્વોન્ડોમાં ખૂબ જ પ્રગતિ કરી. આજે હું ટાઇક્વોન્ડો 13 વર્ષથી શીખું છું અને હજી પણ કરું છું. રિસન્ટલી હું કોમનવેલ્થ રમીને આવી છું, 2017માં ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરીને આવી છું. અને અમારી ગેમ એમ તો વેઇટ કેટેગરી પર મતલબ ડિપેન્ડ કરે છે, તો એમાં અમારે વેઇટ મેન્ટેન કરવાનું હોય છે. તો અમારે મતલબ ટ્રેનિંગનો લોડ બી લેવાનો હોય છે, સાથે સાથે અમારે અમારું ડાયટિંગ પર બી ફોકસ કરવાનું હોય છે. એટલે ગેમમાં મતલબ એમ થોડી મુશ્કેલીઓ આવે છે, કારણ કે ટ્રેનિંગ લોડ બી હાઈ હોય છે કોમ્પિટિશનના આગળના દિવસોમાં, અને ઉપરથી પાછું ડાયટિંગ મેન્ટેન કરવાનું હોય છે. મને યાદ છે મારી સેકન્ડ નેશનલ હતી વિશાખાપટ્ટનમમાં, બપોરની ટ્રેન હતી અને સવારે પ્રેક્ટિસમાં ગઈ ત્યારે કિક વાગી ગઈ, આંખ પર સ્ટિચિસ આવેલા હતા, આંખ ફાટી ગઈ અને મારે બપોરની ટ્રેનમાં વિશાખાપટ્ટનમ જવા નીકળવાનું હતું. સ્ટિચિસ લેવડાવ્યા અને હું સીધી ટ્રેનમાં બેસીને વિશાખાપટ્ટનમ નીકળી. ત્યાં ગઈ બીજે દિવસે મારી ફાઇટ હતી, રિંગમાં ઉતરી રેફરીએ આંખ પરના સ્ટિચિસ જોઈને મને રમવાની ના પાડી દીધી કે તને આંખ પર સ્ટિચિસ છે, કોઈ ઇન્જરી થઈ જાય તો અમે એની જવાબદારી નહીં લઈએ, એટલે તું રમી શકે તેમ નથી, તું ડાયરેક્ટ ડિસ્કોલિફાઈ. ત્યારે પપ્પાએ ડૉક્ટર પાસે પરમિશન લઈને પોતાની જિમ્મેદારી પર મને રમાયડી અને તે વખતે રમી અને ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચી. ત્યાર પછી રિસન્ટનો જ કેસ છે, હમણાં 2 વર્ષ પહેલાં મને જવાનું હતું મારી યુનિવર્સિટી રમવા અને ત્યારે મારા પગમાં માઇનોર ફ્રેક્ચર આવી ગયું હતું. મને હવે સ્પોર્ટ્સ છે તો એમાં તો ઇન્જરી થયા જ કરે, એટલે મેં એને નેગ્લેક્ટ કર્યું. મને એમ કે હશે કોઈ દુખાવો, સારો થઈ જશે. હું ગઈ ત્યાં રમી, રમ્યા પછી આવીને અચાનક જ એ પગ મારો બહુ દુખવા લાગ્યો. ત્યાર પછી મેં ડૉક્ટરને બતાવ્યું, ડૉક્ટરે કીધું કે પગમાં માઇનોર ફ્રેક છે. ત્યાર પછી એની મતલબ ટ્રીટમેન્ટ કરીએ, સારું થઈ ગયું. અત્યાર સુધીમાં મેં ઘણી સ્ટેટ, નેશનલ, ઇન્ટરનેશનલ અને કોમનવેલ્થ રમી ચૂકી છું અને મારા 35 ગોલ્ડ, 2 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ છે. બસ આવી રીતે જ હું આગળ બી ઇન્ડિયા માટે રમવા ઈચ્છું છું, ઇન્ડિયા માટે મેડલ લાવવા ઈચ્છું છું અને ઇન્ડિયાને એમ રિપ્રેઝેન્ટ કરવા ઈચ્છું છું, એ જ મારો ગોલ છે. અને મને એવી આશા છે કે તમારા સહકારથી હું એ લાવી શકીશ. મતલબ પહેલાના જમાનામાં સ્પોર્ટ્સમાં એટલી અવેરનેસ નહીં હતી અને પેરેન્ટ્સ મતલબ ખાસ કરીને છોકરીઓને તો પેરેન્ટ્સ એવી રીતે મોકલતા જ નહીં હતા, પણ હવે તો સ્પોર્ટ્સમાં બી લોકો બહુ એક્ટિવ થઈ ગયા છે, બહુ આગળ મતલબ બધા જ હવે સ્પોર્ટ્સમાં બધા જ પાર્ટિસિપેટ લે છે. અને અમારા મતલબ અમારા જે સર છે એ ખુદ સરકાર સાથે એમનું એ ચાલે છે અને તેમાં તે અમે લોકો અલગ અલગ સરકાર દ્વારા નિર્દેશિત પ્રોગ્રામો જેવા કે પડકાર, નારી સંરક્ષણમાં અમે લોકો લેડીઝોને સ્કૂલમાં, કોલેજમાં તથા વિવિધ વિવિધ કંપનીઓ, સંસ્થાઓમાં ટ્રેનિંગ આપવા જઈએ છે. અમે લોકો તેમને સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ આપીએ છીએ અને તેમને ટેકવોન્ડો વિશે અવેરનેસ આપીએ છીએ. ટેકવોન્ડો એ ફિટનેસની ગેમ છે. એટલે હું છેલ્લે મારી સ્પીચને એન્ડ કરતાં એટલું જ કહીશ કે દેશમાં દેશની નારી શક્તિ સલામત અને સ્વસ્થ હશે તો દેશ સલામત રહેશે. થેન્ક યુ. થેન્ક યુ સો મચ કૃષ્ણા. એમને સ્ટેટ લેવલ ખેલ મહાકુંભની અંદર ગોલ્ડ મેડલ મળેલો છે. કેલ્શિયમ, આયર્ન એ બધું જ તમે કહેશો તો મારો નંબર લઈ લેજો, હું તમને ફ્રી કરાવી આપીશ. કારણ કે મહાનગરપાલિકા ફ્રી જ આપે છે અને લોકો લેવા નથી જતા, આપણે પણ લેવી જોઈએ. એટલે તમારે તમારા ત્યાંની ટીચરોને પણ આપજો, એની વ્યવસ્થા હું કરી દઈશ. અને બીજું કે મને આ લાઇબ્રેરીનું ખૂબ ગમ્યું અને મેડમનું ડ્રોઈંગ નહીં તો એ લોકો મારો નંબર લઈ લે, કારણ કે નર્મદ લાઇબ્રેરી મારી સાંસ્કૃતિક કમિટીમાં આવે છે. એમનો મને ખૂબ એ ગમ્યો તો હું એમને જ્યાં મારી ચેરમેનશીપ છે અને એમનો જો મારાથી કંઈક એમનો ફૂલને પણ ફૂલની પાંખડી પણ એમને જો ઉપયોગ થશે તો એમને ચોક્કસપણે કરીશ. એમનું પણ મને ખૂબ ગમ્યું કે ભાઈ એક મહિલાઓ જ એ કરે છે અને આપમાંથી બીજા લોકો પાસે તો મારો નંબર હશે જ,
આપવાની જયારે પણ મારે ભલે હું કોર્પોરેશન માં આવું કે નહીં હોઉં પણ જયારે પણ સુરત મહાનગરપાલિકામાં કે હું પણ એનજીઓ ચલાવું છું જયારે આપણે મારી જરૂર થશે ત્યારે હું ચોક્કસપણે આપની સાથે જ છું. આ મેડમ પેલા હતા જેને પેલું કીધું કે ક્લાસીસ કરીને દીકરીઓને ગાર્મેન્ટનું કે જયારે પણ મારી જરૂર હશે સૌ આપની સાથે જ. ચેમ્બરે આજે મને અહીંયા બોલાવીને આટલી બધી ડિગ્નિટી મહિલાઓનો જે મને આજે જ ખ્યાલ આવ્યો હું તો ચોક્કસપણે આ લોકોને પણ હું સુરત મહાનગરપાલિકાના સન્માનના કાર્યક્રમમાં સમાવી દેતા આવતા વર્ષે સમાવી લઈશ અને એમને મને અહીંયા જે કંઈક શીખવાનું અહીંયા મને મળ્યું આ લોકો થકી તેવા શીલાબેનને ને કંઈક હું સાંભળ્યું પછી મને એમ થયું કે મારે બોલવાનું હતું અને પણ મારાથી ના રહેવાય કારણ કે મારો વિષય છે. તમે બેનને કીધું મને માઇક આપો કારણ કે કોઈનું પણ સારું થાય એવું અમે અહીંયા ઈચ્છતા હોઈએ છીએ અને ચેમ્બર તો હર હંમેશા કરતી હોય છે તો આપને જયારે પણ મારી જરૂરત પડે ચોક્કસપણે હું આપની સાથે છું. ભારત માટે આજનો આપણા મહિલા દિનનો કાર્યક્રમ એટલા માટે છે કે મહિલાઓએ અહીંયા જે બેઠેલા જે અવોર્ડિસ છે કે આ અહીંયા અચીવર છે તે મહિલાઓએ મહિલા માટે કામ કર્યું છે એટલા માટે જ એમનું આ સિલેક્શન થયેલું છે. તો હર્ષિતાબેન વોટ ઓફ થેન્ક્સ માટે વિનંતી. આજના આપણા મુખ્ય અતિથિ રૂપલબેન શાહ ડાયસ પર બિરાજમાન મહેમાનો શ્રોતાઓ આજે સૌથી આનંદની વસ્તુ એ છે કે આપણે સ્ત્રીનું સન્માન ગણીએ તો ફક્ત અત્યાર સુધીના ઘણા વર્ષો સુધી માતા તરીકે સ્ત્રીને સન્માની છે અને એવું જ માને કે એનો આખી જિંદગીમાં સ્ત્રીનો મહત્વનો રોલ એ માતૃત્વનો. આજે આપણે માલતીબેન મીનાબેન જેવા સિનિયર ડૉક્ટરને જોયા બીજા આ બધા જુદા જુદા ફિલ્ડની લેડીઝોને બી જોઈ ત્યારે આપણને ખ્યાલ આવ્યો કે સ્ત્રી માતૃત્વની તો ફરજ એની પૂરેપૂરી બજાવે છે પણ એના સિવાય પણ એની આવડત દ્વારા સમાજને કેટલું બધું ડેવલપ કરી શકે છે એક કેટાલિસ્ટનું કામ કરીને કેટલા બધા લોકોને પ્રેરણા પણ આપી શકે છે અને સ્ત્રીનું સન્માન સ્ત્રીઓ દ્વારા જ થાય ત્યારે એનાથી મોટી આનંદની વસ્તુ શું છે. અને આ જ રીતે તમે જે એવોર્ડ વિનરો છે આજના એમને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર કે તમે આવીને અમારા શ્રોતાઓને અને અમને પણ પ્રેરણા પૂરી પાડી. અહીંયા હાજર રહેલા શ્રોતાજનોનો આભાર, પત્રકાર મિત્રોનો તેમજ અન્ય સર્વે જે કોઈ કોઈને કોઈક રીતે આ પ્રોગ્રામ સાથે જોડાયે દરેક જણો આભાર. આઈટીની વ્યવસ્થા નીચે થયેલ છે આપ સૌ એનો ત્યાં નીચે